नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में परिवार आपनो स्वागत छे। આપણે સ્વદેશ 7.1 પર હતા, જેનો દાખલા નંબર 7 બાકી હતો એના ઉપર આપી આપણે જે દાખલા નંબર 7 કઈક એવું છે જે 2-5 અને -2 9 થી સમાનાંતર હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો। તમને વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં ભણ્યા હતા પહેલા જ લેક્ચરમાં કીધું કે x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y અક્ષ શું હોય? 0। તો એ બિંદુનો y અક્ષ શું થાય? x 0। એટલે આપણને ખ્યાલ આવી ગયો, જો x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y અક્ષ બનશે x 0 અને y અક્ષ શું થશે? 0। તો આપણે અહીંયા ધારી લઈશું, ધારો કે x અક્ષ પરનું બિંદુ x 0 થશે। હવે શું કહે છે? જે આ બંનેથી સમાન અંતર આવેલું છે, આ બંને અંતરથી કેવું છે? સમાન। તો આપણે કહી શકાય, જો આ બંનેથી સમાન અંતર હોય તો AP બરાબર શું થશે? BP। આને કહીશું આપણે સમીકરણ 1। હવે આપણે એક કામ કરીએ, AP મેળવી દીધી, BP મેળવી દીધી, બંનેની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું અને બંનેને ઓપ્ટર સાદુરૂપ આપીશું જે આપણો જવાબ બનશે। તો શરૂઆત કરીએ, આપણે AP મેળવવું છે। તમે વિદ્યાર્થી મિત્રો, આપણે AP નું અંતર સૂત્ર આપણે જાણીએ છીએ, જે સૂત્ર શું હતું કે x2 - x1² - y2 - y1² હવે આપણે કહીશું, એને આપણે કહીશું નામ શું આપો? માનો કે પહેલું છે એને A કહી દઉં છું, બીજું છે એને B કહું છું। AP એટલે શું? એ પ્રથમ છે તો આપણે એને કહીશું x1 y1, અને P પછી છે એને કહીશું આપણે x2 y2। હવે આની કિંમત આના અંદર મૂકીએ, x2 એટલે કેટલા? x, તો મૂકીશું x - x1 એટલે કેટલા? 2² x - 2² 0 y2 એટલે 0 y1 એટલે -5 અને -5 શું થાય? +5। આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આને માનો કે a સમજી લો, આને તમે b સમજી લો, a - b ના વર્ગનું સૂત્ર શું હતું જે આપણે ભણ્યા હતા આગળ? કે a - b ના વર્ગનું સૂત્ર s² - 2ab - b²। આ જે સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણો છે, તો આપણે અહીંયા લખીશું a નો વર્ગ એટલે કેટલા? x નો વર્ગ -2ab² એટલે કેટલા? x, b એટલે કેટલા? 2 - 2 નો વર્ગ એટલે b નો વર્ગ, 0 - 5 એટલે 5 નો વર્ગ। હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપીશું, x નો વર્ગ 2 × 4x વત્તા 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, x નો વર્ગ - 4x, 25 ને 4 - 29। આપણે એને સમીકરણ નંબર 2 કહીશું। આપણા જોડે AP આવી ગયો, હવે આપણે શું મેળવવું છે? BP। તો આપણે BP મેળવી દઈશું, BP નું આપણને સૂત્ર ખબર છે, જે સૂત્ર આપણે લખ્યું છે, જેને વારે ઘડીએ લખવાની કોઈ જરૂર નથી, x2 - x1² - y2 - y1² આપણા જોડે હવે BP છે, B ને આપણે શું કહીશું? x1 y1, અને P ને આપણે શું કહીશું? x0। P ને આપણે શું કહીશું? x0। તો આપણા જોડે x2 - x1, x2 એટલે કેટલા? x માઇનસ x1 એટલે કેટલા? -2, અને -2 નો વર્ગ 0, -9 નો વર્ગ, એટલે આપણે કહી શકાય x2 - x1 x -2 નો વર્ગ 0, -9 નો વર્ગ। તો આપણે અહીંયા માનો કે a કહીએ અને b કહીએ, a + b ના વર્ગનું સૂત્ર લગાવીએ તો સૂત્ર શું થાય? તો s² માઇનસ ની જગ્યાએ અહીંયા શું લેવાનું? +2ab + b²। તો આપણે કહીએ x² - 2a એટલે x, b એટલે 2 - 2 નો વર્ગ, અને 0 માંથી 9 જાય કેટલા? -9 નો વર્ગ। હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીશું તો કંઈક આ પ્રકારનું બને, x² - 2 × 4x - 2 વર્ગ 4 અને 9 નો વર્ગ 81। તો આપણે અહીંયા હવે અંદરના અંદર સાદુરૂપ આપી દઈએ, તો x² - 4x 81 ને 4 = 85, આને કહીશું સમીકરણ 3। હવે આપણને ખ્યાલ આવે AP અને BP આવી ગયા, એનો મતલબ સમીકરણ 2 અને 3 ની કિંમત આપણે 1 માં મૂકી,
तो લખીશું સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા હવે 1 ના અંદર મૂકી શું છે આપણું કે AP બરાબર BP AP બરાબર BP મૂકીશું AP આપણા જોડે આપેલું છે કેટલું જોઈ લઈએ તો x નો વર્ગ માઈનસ 4x વત્તા 29 હવે આપણે લઈશું BP BP શું છે x નો વર્ગ વત્તા 4x વત્તા 85 હવે બંને બાજુથી વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ કરીશું તો હવે શું વધે છે કામ કરીએ બધે બધું ઉપાડી પેલી સાઈડ લઈ લઈએ તો અહીંયા વર્ષે શું કે -4x અને આ +4x અંદર આવશે શું થશે -4x હવે અહીંયા કેટલા છે 85 તો 85 મૂકો પ્લસ 29 પેલી સાઈડ જાય શું થશે -29 હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ માઇનસ માઇનસ શું થાય પ્લસ 4 ને 4 8 પણ કેવા -8x હવે અહીંયા શું થશે કે 85 માંથી 29 જાય 56 -8 ગુણાકાર પેલી સાઈડ જશે તો ભાગાકાર તો આપણે લખી શકાય x બરાબર 56 ભાગ્યા -8 7 8 56 x બરાબર કેટલું થશે -7 આપણા જોડે x ની કિંમત આવી ગઈ છે -7 તો આપણે કહી શકાય p શું આવ્યું તો x 0 તો આપણે લખી શકાય p x 0 x કેટલું -7 0 આ p બિંદુના યામ આપણને મળી ગયા આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે q 0 1 આપેલું છે p આપેલું છે 5 માઇનસ 3 અને r આપેલું છે x 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધવાની છે અને પછી qr અને pr પણ શોધવાના છે હવે આપણે અહીંયા શું કરશું q એ p અને r થી q એ p અને r થી સમાન એનો મતલબ શું આ જે q બિંદુ છે એ p અને r થી બંને બિંદુ થી કેવા અંતરે છે સમાન તો આપણે લખી શકાય શું લખીશું કે qp બરાબર qr qp બરાબર qr આ બંને અંતરો કેવા છે સમાન તો આપણે કહી શકાય q એ p થી સમાન અંતર અને q એ r થી પણ સમાન અંતર છે એટલે qp બરાબર qr થશે માનો કે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ હવે આપણે qp મેળવવું છે qp જેના અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ જે સૂત્ર અહીંયા લગાવીશું અને બંનેની કિંમત આના અંદર મૂકીશું તો આપણે વધારે ખ્યાલ આવી શકશે માનો કે qp લઈશું x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર q પહેલું છે તો એને શું કહીશું આપણે x1 y1 p પછી છે તો એને આપણે શું કહીશું x2 y2 હવે આના અંદર આપણે કિંમત મૂકીએ તો આપણને ખ્યાલ આવી શકે x2 એટલે કેટલા 5 x1 એટલે કેટલા 0 નો વર્ગ y2 એટલે -3 અને y1 એટલે -1 નો વર્ગ 5 માંથી 0 જાય તો 5 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 પણ કેવું -4 નો વર્ગ 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 છ પાંચ અગિયાર એકડો વિધિ એક બે ત્રણ એક ચાર કેટલો આવ્યો 41 તો આપણે હવે કરવું શું હવે બીજી બાજુ લેવી છે QR તો QR મેળવી લઈએ હવે વારે ઘડી આપણે કોઈ સૂત્ર લખવાની જરૂર નથી QR ના અંદર આપણે કિંમત મૂકીશું Q ને કહીશું X1 Y1 તો R ને શું કહીશું X2 Y2 આપણા જોડે સૂત્ર હશે X માઇનસ 0 નો વર્ગ 6 માઇનસ 1 નો વર્ગ x માઇનસ 0 નો વર્ગ 6 માઇનસ 1 નો વર્ગ તો x માંથી 0 જાય તો x નો વર્ગ અને 6 માંથી 1 જશે એટલે 5 5 નો વર્ગ લખી શકાય x નો વર્ગ 5 નો વર્ગ 25 હવે આપણે શું કરીએ આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું આપેલું છે કે qp બરાબર qr QP આપણા જોડે આપ્યું છે વર્ગમૂળમાં 41 અને QR આપ્યું છે x નો વર્ગ વત્તા 25 બંને બાજુ વર્ગમૂળ વર્ગમૂળ આપણે કેન્સલ કરી તો હવે શું વધી શકે તો જોઈએ કે આ +41 છે ઉપાડી પેલી સાઈડ આવશે થશે માઇનસ તો આપણે લખી શકાય
x નો વર્ગ અથવા એક કામ કરો ડાયરેક્ટ જ લઈ કે આ પ્લસ તો પેલી સાઈડ લેવો ને એના કરતા આને પણ પેલી સાઈડ લઈ દી પ્લસ પછી પેલી સાઈડ આવે શું થશે માઈનસ પછી તો 41 25 તો આપણે કહી શકાય x નો વર્ગ 41 માંથી 25 જાય કેટલા 16 તો આપણે કહી શકાય વર્ગ દૂર કરો તો પેલી સાઈડ પ્લસ ઓર માઈનસ અને 16 નો વર્ગ નું કેટલું 4 તો આપણા જોડે x બરાબર આવી ગયો 4 એટલે કે વાત કે પ્લસ ઓર માઈનસ એ પ્લસ હશે અને બીજો હશે માઈનસ આપણા જોડે x ની કિંમત મળી ગઈ હવે મેળવવાનું છે qr અને પછી મેળવવાનું pr તો qr આપણા જોડે ઓલરેડી આવેલું છે ખાલી ને ખાલી qr ના અંદર કિંમત મૂકવાની થાય તો એનો આપણે જવાબ મળી જશે તો આપણે આના અંદર મૂકી દઈશું તો qr બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 25 x નો વર્ગ x બરાબર કેટલો આવે પ્લસ ઓર માઈનસ 4 તો આપણે લખીશું પ્લસ ઓર માઈનસ 4 નો વર્ગ વત્તા 25 4 નો વર્ગ 16 અને 25 એમના એમ કેટલો થશે 6 5 11 નો એકડો વિધિ 1 1 ને 2 2 ને 4 41 પણ કેવો કે વર્ગમૂળમાં 41 આપણો qr આવી ગયો હવે આપણે શું મેળવવું છે pr pr લાવવું છે pr ના અંદર આપણે કિંમત મૂકીશું PR માં અંદર કિંમત મૂકીએ તો આપણે અહીંયા એક પ્રશ્ન થાય શું થશે કે આપણા જોડે એક કિંમત આપેલી છે કે પ્લસ અને બીજી આપેલી છે માઈનસ તો આપણે પ્લસ અને માઈનસ બંને મૂકવી પડે એટલે આપણે બંને બાજુ લેવા પડશે તો આપણને વધારે માહિતી મળશે અહીંયા તો એક ડાયરેક્ટ જ થતો તો વર્ગ એટલે આપણે એક માં લખ્યું તો પણ ચાલી શકે પણ અહીંયા આગળ હવે બે વખત લખવું પડશે તો આપણે અહીંયા સૂત્ર લખીશું આપણું સૂત્ર છે PR p ને કહીશું આપણે x1y1 અને આને કહીશું x2y2 આપણા જોડે બંનેની કિંમત લઈશું એકવાર પ્લસ લઈશું અને બીજી વાર માઈનસ તો આપણો સૂત્ર શું કે x2 x1 નો સ્ક્વેર x2 એટલે કેટલા x માઈનસ x1 એટલે કેટલા 5 નો સ્ક્વેર y2 એટલે 6 માઈનસ y1 એટલે માઈનસ માઈનસ થાય પ્લસ 3 નો વર્ગ હવે એકવાર ફરી રિવાઇઝ કરાવું છું ખાસ ધ્યાનમાં રાખજો x માઈનસ 5 નો વર્ગ 6 માઈનસ માઈનસ પ્લસ 3 હવે આપણા જોડે x ની બે કિંમત છે એક પ્લસ 4 અને બીજો માઈનસ 4 લઈશું તો pr બરાબર જો પ્લસ 4 નો 4 માઈનસ 5 નો વર્ગ 6 વત્તા 3 એટલે કે 9 નો વર્ગ હવે અથવા જો આપણે માઈનસ 4 લઈએ તો x ની જગ્યાએ કેટલા લો માઈનસ 4 માઈનસ 5 નો વર્ગ 6 3 9 નો વર્ગ 4 માંથી 5 જાય કેટલા માઈનસ 1 નો વર્ગ 9 નો વર્ગ કેટલો 81 1 નો વર્ગ 1 વત્તા 81 કેટલું થશે 82 આ આપણો આવ્યો વર્ગમૂળ 82 હવે આની વાત કરીએ માઈનસ માઈનસ પ્લસ 4 ને 5 નો પણ કેવા માઈનસ 9 9 નો વર્ગ 81 આપણે લખી શકાય 81 9 નો વર્ગ 81 વત્તા 81 એટલે 162 આપણા જોડે બે અંતર આવે PR ના એક વર્ગમૂળ 82 અને બીજો વર્ગમૂળ 62 તો આપણે લખી શકાય PR બરાબર વર્ગમૂળ 62 અથવા વર્ગમૂળમાં 162 થશે આ દાખલો આપણો અહીંયા પૂરો થશે વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વાધ્યાયના 10મા દાખલા પર જઈએ જે 10મું દાખલો કંઈક આ પ્રકારનું છે બિંદુ XY બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેનું સંબંધ આપણે મેળવવું છે આ જે બિંદુ છે માનો કે નામ આપી દઈએ P ને બિંદુ XY અને માનો કે આનું કોઈ બીજું નામ આપી દઈએ આને કહીએ A A બરાબર 3 6 અને B બરાબર -3 4 A P ને કહીશું XY આને કહીએ A અને આને કહીએ B તો P એ બિંદુ આ બંને અંતર કેવા છે સમાન તો આપણે લખી શકાય AP બરાબર BP આ બંને અંતર સમાન છે તો હવે કરવા શું કે આપણે સંબંધ મેળવવું છે X અને Y નું બંનેનું સાથે તો એક કામ કરીએ બંને એક સાથે જ લખીએ કે જેથી એનું સંબંધ પણ સાથે મળી શકે આપણે અલગ અલગ આ વખતે લખવું નથી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી શરૂઆત કરીશું AB ની A ને કહીશું આપણે x1y1 B ને કહીશું માનો કે કામ કરો AP કો જેથી તમને ખ્યાલ આવી શકે AP AP અને BP બંને કેવા સમાન
હવે આપણે અહીંયા કિંમત મૂકીશું. સૂત્ર શું હતું કે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. તો x2 એટલે કેટલા કે x માઇનસ x1 એટલે 3 નો વર્ગ વત્તા y2 એટલે y આપણે અહીંયા લખીશું y2 x2 y2 y2 એટલે y માઇનસ 6 નો વર્ગ બરાબર. હવે આપણે લખીશું bp. b ને કહીશું x1 y1 અને p ને કહીશું x2 y2. તો આપણે અહીંયા કિંમત લખીશું x માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ y માઇનસ 4 નો વર્ગ. હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપવાનું થાય તો પહેલા આનું અંદરના અંદર આપીશું પછી બીજાનો આપીશું. તો આપણે લખીએ માનો કે એને x સમજી લઈએ અને p m માઇનસ b ના વર્ગનું સૂત્ર શું જે આપણે આગળ ભણ્યા હતા શું હતું કે a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. એકવાર ફરી રિવાઇઝ કરાવું છું a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ સૂત્રને આધીન આપણે દાખલો ગણવાનો થાય એ એટલે શું x નો વર્ગ અને બંને બાજુથી વર્ગમૂળ વર્ગમૂળ શું કરી દઈએ કેન્સલ કે બંને બાજુ જો સમાન હોય તો કેન્સલ થઈ શકે. તો આપણે અહીંયા લખીશું x નો વર્ગ માઇનસ 2ab 2xb એટલે 3 વત્તા 3 નો વર્ગ. આને સમજો a કો આને સમજો b કો તો ફરી a માઇનસ b ના વર્ગનું સૂત્ર લગાવીશું એટલે કે y નો સ્ક્વેર માઇનસ 2 એટલે y b એટલે 6 વત્તા 6 નો વર્ગ. હવે આપણે આની વાત કરીએ આના માટે a પ્લસ b ના સૂત્ર લગાવી માનો કે આને a કહી દઈએ આને શું કહીએ b a પ્લસ b ના વર્ગનું સૂત્ર લગાવી દઈશું. a પ્લસ b ના વર્ગનું સૂત્ર શું આવશે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. a નો વર્ગ a એટલે કેટલા છે x નો વર્ગ વત્તા 2a એટલે x b એટલે 3 વત્તા 3 નો વર્ગ વત્તા આને કહીશું a અને આને કહીશું b a માઇનસ b ના વર્ગનું સૂત્ર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ 2a એટલે y b એટલે કેટલા 4 વત્તા 4 નો વર્ગ. હવે આપણે અહીંયા આગળ જે સમાન છે એમને ઉડાડી દઈશું પ્લસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઉડી ગયા પ્લસ y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઉડી ગયા 3 નો વર્ગ 3 નો વર્ગ ઉડી ગયો. હવે બીજું કોઈ ઉડે છે ના હવે ઉડતું નથી. તો આપણે અહીંયા સાદું રૂપ આપીશું 3 2 6 પણ કેવા માઇનસ 6x વત્તા હવે જોઈએ આ થઈ ગયું આ ઉડી ગયો આ ઉડી ગયો 6 2 12 પણ કેવા માઇનસ 12 અને 6 નો વર્ગ કેટલો થશે 36. હવે આની વાત કરો 3 2 6x 4 2 8 વાર 4 નો વર્ગ 16. હવે આપણે એક કામ કરીએ આ બધું પાડીને બરાબરની પેલી સાઈડ લઈ દઈએ તો આપણને ખ્યાલ આવી જશે અહીંયા કેટલો વધ્યો છે માઇનસ 6x માઇનસ 12 વત્તા 36 પ્લસ 6x પેલી સાઈડ ને માઇનસ 6x માઇનસ 8y પેલી સાઈડ આવે પ્લસ 8y પ્લસ 16 પેલી સાઈડ આવશે માઇનસ 16 બરાબર 0. શું થાય માઇનસ માઇનસ પ્લસ 6 6 કેટલા માઇનસ 12x માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 8 જાય કેટલા 4y 36 16 પ્લસ માઇનસ માઇનસ 36 માંથી 16 જાય 20. હવે એક કામ કરી વિદ્યાર્થી મિત્રો આ દરેકના અંદર આપણે કંઈક કોમન દેખાય છે. જો કે શું થાય કે 4 3 12 અહીંયા 4 5 20 દરેકમાં 4 4 કોમન અને માઇનસ 4 કાઢો કેમ કે આગળ માઇનસ છે એના માટે કોમન કાઢી દીધી. તો અહીંયા કેટલા આવશે 3x માઇનસ માઇનસ થાય પ્લસ y માઇનસ પ્લસ માઇનસ વધે કેટલા 5 બરાબર 0 માઇનસ 4 ગુણાકાર બરાબર ની પેલી સાઈડ આવે ભાગાકાર. તો આપણે લખી શકાય 3x વત્તા y માઇનસ 5 0 ભાગ્યા 0 સાથે કઈ પણ ગુણાય ભાગ્યા શું થાય 0. તો આપણે લખી શકાય 3x વત્તા y માઇનસ 5 બરાબર 0 જે આપણું માંગેલ સમીકરણ મળી ગયું. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને આ સ્વાધ્યાય પણ આપણે અહીંયા પૂરું કરીશું અને સાથે સાથે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.